વલસાડ નગરપાલિકાની પારડી સાંતપુર ગામના ઉરંગા નદીના કિનારે આવેલ ડમ્પિંગ સાઇટ કચરાથી ઉભરાઈ જતા કચરો નાખવા માટે મુશ્કેલી ઊભી થઈ છે. પારડી સાંતપુરની ડમ્પિંગ સાઇટ પર રોજ 40 ટનથી વધુ કચરાનો નિકાલ કરવામાં આવે છે. જો કે હાલમાં ચોમાસાના કારણે ડમ્પિંગ સાઇટ પર પાણીનો ભરાવાના કારણે કચરાનો નિકાલ નહીં કરી શકવામાં આવતા કચરાના ઢગલા ઉભા થઈ ગયા છે. જ્યારે રોજબરોજ શહેરમાંથી ઉઠાવવામાં આવતો કચરો ડમ્પિંગ સાઇટ પર લાવવામાં આવતા ટ્રેક્ટરોની કતારો લાગી જવા પામી હતી. દિનેશભાઈ, અહીંયા જે ટ્રેક્ટરોની લાઈન થઈ છે, શા માટે લાઈન થઈ છે? એ ગઈકાલથી અહીંયા બધા ઊભા છે. લોકોનું કેવું છે કે ડમ્પિંગ યાર્ડમાં બધો કચરો રસ્તો બંધ થઈ ગયેલો છે, જેસીબી બગડેલું છે. જેસીબીના એ લોકો એવી વાત મળી છે કે જેસીબીનો રિપેરિંગ કરવાનો ખર્ચાના પૈસા નથી, આગલા બધા આપવાના બાકી છે, એટલે એ લોકો આ જેસીબી રિપેર કરવા આવતા નથી. અને ટ્રેક્ટરો જવાનો રસ્તો બિલકુલ નથી, એટલે ટ્રેક્ટરો બધા લાઇનમાં ઊભા રહીને બધા ચાલુ છે. અત્યારે ડીઝલ ને પેટ્રોલના ભાવ વધી ગયેલા, અને આ મ્યુનિસિપાલિટીના ટ્રેક્ટરો સવારથી ચાલુ ને ચાલુ એમને ઊભા રહેલા છે. પેટ્રોલનો ધુવાળો થાય છે, એ મ્યુનિસિપાલિટી અમારા ગજવામાંના પૈસા બધા બગડે છે. એમાં હાલની શું પરિસ્થિતિ, આજની શું પરિસ્થિતિ? આજે સવારે 8 વાગ્યાથી બધા ત્યાં જ ઊભા છે ટ્રેક્ટરવાળા, અને બધા ટ્રેક્ટર સવારથી ચાલુ જ છે એમને, એમ કોઈ અગાડી જતું નથી. અને અહીંયા અમારા અહીંયા આ સાઈડે બી ગન્નારા અગાડી બી બધા ટ્રેક્ટરો ઊભા છે.